नमस्कार विद्यार्थी मित्रों, क्रिएशन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक बार आप सर्वेनु हार्दिक स्वागत छे। गया लेक्चर सुधी में आपणे ऑलमोस्ट पूरेपूरो पाठ अने स्वाध्यायना मोटा भागना प्रश्ननु सोल्यूशन आपणे करी चुक्या छीए। आजना लेक्चर माटे आपणे फक्त अने फक्त તમને આપણે એમ કે એક મોલ હોય ત્યારે 12
કિલો અને 6 × 12 એટલે કે એક જવાબ મળે મને 12,044 છે, 12,000 કરતા વધી જાય છે એટલે કે બે એ ભાગ આવશે નહીં, ભાગ કેવાય લખશું 1 એટલે 1 બરાબર 2 એટલે આવશે 6,022 બાદબાકી કરીએ અહીંથી આવશે 10 કોઈ એટલે 9, 9 અને 10 એટલે કે 8, 7, 9 અહીંયા આવશે 0 અહીંયા આવશે 11, 11 અને 5 6 જાય એટલે 5 હવે તો કે ઉપર કઈ બતાવ્યું છે નહીં આપણને શેષ વધી અને એકનો એક તો જવાબ ના ચાલે નહીં એટલે હવે લાકડાને આગળ લેવા માટે આપણે શું કરવું પડશે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે અને અગાઉના લેક્ચરમાં મેં તમને કીધેલું છે કે જ્યારે આપણે પોઈન્ટ મૂકીએ છીએ ત્યારે દરેક સ્ટેપમાં એક બિંદુ આપણને ફ્રી ઓફ ન મળે છે એટલે કે આપણને આ રીતે આન્સર એનો મળ્યો હવે આનો ભાગ આપણે તો લખવાનો છે ધારો કે 9 સાથે ગણતરી કરીને આપણે જોઈ લઈએ 9 × 18 = 18 વધીએ 9 × 2 = 19 બધી સીધે સીધી નીચે 9 × 6 = 54 હવે જો 54,000 મેળા જરા અહીંયા મિલા ખબર 60,000 એટલે કે 9 ની કિંમત કેવી છે નાની 10 તો ભાગ ચાલે નહીં એટલે અહીંયા કેટલા આવશે 9 કિંમત મૂકે 54,198 બાદબાકી કરીએ અહીંયા આવશે 7 અહીંયા 10 માંથી આમ જાય એટલે 2 7 માંથી 9 નો જાય અહીંયા 6 = 70 70 માંથી 9 જાય 10 × 12 = 15 16 × 17 કેટલા આવશે 8 6 થઈ જાય એટલે 5 9 માંથી 4 જાય એટલે 5 અને અહીંયા 0 ફરીથી પોઈન્ટ મૂકેલો છે એટલે એક સ્ટેપ એક બિંદુ આપણને ફ્રી ઓફ ન મળે અહીં જો અહીંયા 54 છે ને અહીંયા કેટલા છે 55 એનો મતલબ કે 9 ભાગ વધી ચાલશે હવે અહીંયા કિંમત મૂકીને બાદબાકી કરવાની કોઈ જરૂર નથી શા માટે તો કે તમને 3 આંકડા વધવા જોઈએ 3 આંકડા મળી જાય પછી આપણે વધારે કરવાનો નથી એટલે કે હવે આપણને શેની જરૂર નથી આ રીતે આપણો ફાઈનલ આન્સર કે આન્સર બનશે 1.91 પણ આન્સર કેટલા મળ્યો આટલાનો કે આ પ્રકારના ભાગાકારનો આન્સર આપણને મળ્યો ગુણ્યા 10⁻³ ઘાત છે એમ હવે શોધવાનું શું હતું આપણે તો કે પદાર્થનું દળ એક કાર્બન પરમાણુનું દળ એટલે કે સ્મોલ m આપણને મળેલો છે માટે અહીંયા પાછળ એકમ લગાવવો પડશે આપણે ગ્રામ એટલે કે શું થયું કે એક મોલ કાર્બન પરમાણુ છે એનું દળ 12 ગ્રામ હોય તો એક કાર્બન પરમાણુ દળ કેટલું મળશે તો કે 1.99 × 10⁻³ ઘાત ગ્રામ એટલે કે આ આપણો ફાઈનલ આન્સર છે ભૂલ્યા વગર લખી લેજો કારણ કે બીજા દાખલા હોય તો કદાચ તમે જાતે પણ સોલ્વ કરી શકશો થિયરીને આધારે પણ આ દાખલાને તો તમારે ફરજિયાત લખવો જ પડશે એટલે કે એવું લાગે તો વિડીયોને પોઝ કરી દેજો અને દાખલાને લખી લેજો ત્યારબાદ એની નીચે જ આપણને એક બીજો ક્વેશ્ચન આપેલો છે કે પેજ નંબર 42 પરનો ક્વેશ્ચન નંબર 2 સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આપણને એવું આપેલું છે કે 100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ આ બંને પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે એટલે કે 100 ગ્રામ સોડિયમ આપેલું છે અને 100 ગ્રામ
આવશે 1 પોઈન્ટ પછી 3 આપણે આપણને મળી ગયા છે આગળ આપણે હવે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી એટલે માયો સરવાળો આપણે લખીએ આ 100 ના 100 એમ ના એમ ગુણ્યા આનો ભાગાકાર આપણને કેટલો મળેલો છે તો કે 0.262 ગુણ્યા 10^23 ભાગ 10^10 હવે આપણે શું આપણે સાદું કાઢીએ એટલે આ બંનેનું સાદું આપણે આપી દઈશું શું થશે કે આ સંખ્યાને 100 વડે ગુણવાની છે અથવા ન આવે તેનો બીજી મેથડ આપો કે આને હું દશાંશ સ્વરૂપે લખું તો શું આવશે
લખી શકો છો, લખવો ફરજિયાત છે, બાકી પછી ભૂલી જવાશે, બરાબર છે? એક ભણી આંકો
વિશે વિચારવાનું છે કે દળ સંચયના નિયમની સાથે સાથે આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ શીખી ગયા છીએ. અને નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે કે જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ બનાવો છો ત્યારે કાર્બન અને ઓક્સિજનનો રેશિયો 3:8 નો હોવો જોઈએ. આ રેશિયો નહીં જળવાય તો પ્રક્રિયા થશે નહીં. આવું ડાયરેક્ટલી
बहुत उपयोगी बनते हैं।